નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં આપનું હાર્દિક સ્વાગત તો મિત્રો આજના વિડીયોમાં સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ વિશે સંપૂર્ણ ગાઈડન્સ આપવાનું છું આ વિડીયો જોયા પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં એની સ્યોરિટી ગેરંટી આપું છું ઓકે આજના વિડીયોમાં સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામને લઈને દરેક તમારા જે પણ પ્રશ્નો છે એ કવર થશે અહીંયા તમે જોઈ શકો એલિજિબિલિટી ક્રાઇટેરિયા યોગ્યતા શું માંગે છે એક્ઝામ પેટર્ન શું હોય છે સિલેબસ શું હોય છે એક્ઝામની ફી શું છે સ્કોલરશિપ શું છે એના સિવાય પણ તમને ઘણું બધું જાણવા મળશે કે કઈ કઈ સ્પીપામાં એકવાર એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરીને કઈ કઈ ફેસિલિટીઝ આપવામાં આવે છે સ્કોલરશીપ કેટલી આપવામાં આવે છે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી સ્કીપ કર સ્કીપ કર આગળ જોજો જો તમે સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ વિશે સંપૂર્ણ ગાઈડન્સ મેળવવા માંગો છો તો આ એક જ વિડિયોમાં તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળશે અને બીજું કે અત્યારે હાલમાં સ્પીપા એન્ડ્રસ એક્ઝામ બે હજાર ત્રેવીસમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો એના વિશે પણ આગળ ડિટેલમાં કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મેળવીશું વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા તમને એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના વિડીયો તમને જોવા મળશે અને ફ્રી મટીરિયલ્સ વિશે પણ લાસ્ટમાં જણાવવાનું છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને દરેક વિડીયોને અપડેટ મળી રહે હવે મિત્રો સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામની અહીંયા તમને ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમને માહિતી મળી છે અહીંયા તમે જોઈ શકો કે સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ છે શું સેના માટે છે તો એનો સૌથી પહેલાં આપણા પરિચય મેળવી કે પ્રવેશ પરીક્ષા સ્પીપા પ્રવેશ પરીક્ષા પરિચય શું છે તો સ્પીપાનું પૂરું નામ નામ થાય છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન થાય છે સ્પીપામાં યુપીએસસી પરીક્ષાની પ્રિલિમ્સથી લઈને ઇન્ટરવ્યુ તાલીમ આપવામાં આવે છે એટલે કે પ્રિલિમ્સ મીન્સ ઇન્ટરવ્યુ દરેકે દરેક ત્રણે યુપીએસસી ના ત્રણે પિલરની એક્ઝામની તૈયારી કરવામાં આવે છે ઇન્ટરવ્યુ સુધીની લઈને સુધીની તૈયારી કરવામાં આવે છે બીજું ખાસ કરીને સ્પીપાના કુલ ગુજરાતમાં પાંચ તાલીમ કેન્દ્રો આવેલા છે કયા કયા પાંચ તાલીમ કેન્દ્રો આવેલા છે જેમ કે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ તો આ ગુજરાતમાં પાંચ તાલીમ કેન્દ્રો આવેલા આવેલા છે આમાંથી તમે જે મેરિટના આધારે અથવા તો કયા તાલીમ કેન્દ્ર પર કેટલી જગ્યાઓ ખાલી છે એના આધારે તમને તાલીમ કેન્દ્ર ફાળવવામાં આવતું હોય છે અને તમારા મેરિટ પણ એક મેરિટ પણ તમારા આમાં જોવામાં આવતું હોય છે કે મેરિટના આધારે પણ તમને તાલીમ કેન્દ્ર ફાળવવામાં આવે છે બીજું એના સિવાય જોઈએ કે સ્પીપામાં આજ સુધીમાં બસો ચા ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સફળ થયા છે તો આ તો સ્પીપાનો બેઝિક પરિચય એના વિશે આગળ જોઈએ કે સ્પીપામાં સ્કોલરશીપ કેટલી મળે છે તો અહીંયા તમે જોઈ શકો કે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા સુધી યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા સુધી ચૌદ હજાર રૂપિયા મળે છે અને આમાં કેવી રીતના તમને જમા થાય છે ચૌદ હજાર રૂપિયા તો એ પણ તમને જણાવી દઉં કે બે બે હજારના બે બે હજારના સાત હપ્તા મળે છે બરાબર બે બે હજારના સાત હપ્તા તમને મળે છે પ્રિલિમ પરીક્ષા સુધી ચૌદ હજાર રૂપિયા હવે પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરી લો પછી તમને મેઇન્સ એક્ઝામ મેઇન એક્ઝામની તૈયારી માટે પચીસ હજાર રૂપિયા મળે છે અને મહિલાઓને ત્રીસ હજાર રૂપિયા મળે છે ઓકે અને ઇન્ટરવ્યૂની તૈયારી હવે મેન્સ ક્લિયર કરી લીધી અને ઇન્ટરવ્યુ માટે પણ તમે ક્વોલિફાય થઈ ગયા છો યુપીએસસી માટે તો ઇન્ટરવ્યૂની તૈયારી માટે તમને પચીસ હજાર મળે છે પુરુષ ઉમેદવારને અને મહિલા ઉમેદવારને ત્રીસ હજાર રૂપિયા મળે છે અને બીજું ફાઇનલ અહીંયા તમે જોઈ શકો યુપીએસસીના ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થાવ તો તમને પુરુષ ઉમેદવારને એકાવન હજાર રૂપિયા મળે છે અને મહિલાઓને એકસઠ હજાર રૂપિયા મળે છે તો આ હતી એક સ્કોલરશીપ જો તમે એન્ટ્રન્સ એક્ઝામમાં એડમિશન લો છો સ્પીપાની તો તમને પ્રિલિમ પરીક્ષા સુધી તો ચૌદ હજાર મળશે જ પરંતુ તમે પ્રિલિમ ક્લિયર કરી તો મેન્સ માટે પણ તમને આગળ સ્કોલરશિપ મળશે ઇન્ટરવ્યૂ માટે પણ મળશે અને ફાઇનલ સિલેક્ટ થાવ છો તો પણ તમને એકાવન હજાર રૂપિયા મળે છે ઓકે હવે તમને પ્રશ્ન પ્રશ્ન થતો હશે કે સ્પીપાની પ્રવેશ પરીક્ષામાં ફોર્મ ભરવા માટે શું લાયકાત હોવી જોઈએ આ એન્ટ્રન્સ એક્ઝામ મારે આપ્યું છે તો શું લાયકાત માગણી છે તો મિત્રો સૌથી પહેલા તો તમારે છે ને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અહીંયા તમે જોઈ શકો કોઈ પણ ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ છે તમે આર્ટસ કરેલું છે બીકોમ કરેલું છે એ કોઈ માયને નથી રાખતું કેટલા પર્સન્ટેજ આવેલા છે એ પણ માયને નથી રાખતા માત્ર તમે ગ્રેજ્યુએટ છો તો તમે આનું ફોર્મ ભરી શકશો બીજું ખાસ અહીંયા ધ્યાન રાખજો કે છેલ્લા વર્ષના ઉમેદવાર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ આનું ફોર્મ ભરવા લાયક રહેશે એટલે કે તમે જો લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટર હોય કોલેજના તો પણ તમે આનું ફોર્મ ભરીને એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો અને એડમિશન મેળવી શકો છો ખાસ કરીને ઉંમર મર્યાદાની વાત કરીએ કે ઉમર મર્યાદા શું આપે છે તો એકવીસ વર્ષ ઓછામાં ઓછી તમારી એકવીસ વર્ષ ઉંમર હોવી જોઈએ અને બત્રીસ વર્ષ સુધી આનો આમાં એન્ટ્રન્સ એક્ઝામ આપીને તમે એડમિશન મેળવી શકો છો તો અને બીજું તમને જે સરકારના નિયમ પ્રમાણે કેટેગરી પ્રમાણે ઉંમરમાં જે છૂટછાટ મળે છે ત્રણ વર્ષ પાંચ વર્ષની એ છૂટછાટ પણ મળી છે ઓકે પરંતુ ઓછામાં ઓછી તમારી ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈશે કમ્પલસરી ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પરીક્ષાની ફી બાબતે તેમાં ફોર્મ ભરતી વખતે કેટલી ફી ભરવાની રહેશે તો અહીંયા તમે જોઈ શકો તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જનરલ કેટેગરીના ઉમેદવારને ત્રણસો રૂપિયા ફી ભરવાની છે એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુ દિવ્યાંગ અથવા તો માજી સૈનિકને માત્ર સો રૂપિયા ફી ભરવાની રહેશે અને આ જે ફી છે ઓનલાઈન એપ્લાય કરો ત્યારે જ ભરવાની રહેશે ઓનલાઈન એપ્લાય કરશો તમે આ એન્ટ્રન્સ એક્ઝામ માટે ત્યારે આ ફી ભરવાની રહેશે હવે બીજી એક ફી વિશે તમને જણાવી દઉં કે એન્ટ્રન્સ એક્ઝામ તમે ક્લિયર કરો છો ઓકે આ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ તમે ક્લિયર કરો છો તો એડમિશન વખતે તમને અહીંયા એક ડિપોઝિટ પેટે ત્રણ હજાર બસો રૂપિયા રિફંડેબલ ફી ભરવાની હોય છે જ્યારે તમે કહેવાય કે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી લીધી ફાઇનલ મેરિટમાં રાઉન્ડ નામ આવી ગયું પછી તમારે ડિપોઝિટ પેટે પેટે ત્રણ હજાર રૂપિયા રિફંડ રિફંડેબલ ફી ભરવાની રહેશે તમે જ્યારે પણ આ સ્પીપામાંથી મતલબ છોડો છો ત્યારે તમને આ ડિપોઝિટ પરત આપવામાં આવતી હોય છે આ માત્ર ડિપોઝિટ ફી છે ઓકે એટલે એ તમને રિફંડ મળીએ છીએ પાછળથી હવે આ સ્પીપા તાલીમ કેન્દ્રોમાં કઈ કઈ સુવિધાઓ તમને મળે છે એના વિશે પણ તમને બેઝિક માહિતી આપી દઉં કે આ સ્પીપા તાલીમ કેન્દ્ર તમે જોઈન કરો છો તમને આ બધી સુવિધાઓ મળે છે એક તો તમારા ડેલી લેક્ચર્સ હોય છે પછી ગ્રુપ ડિસ્કશન હોય છે પછી મોક ટેસ્ટ હોય છે મોક ઇન્ટરવ્યૂનું પણ આયોજન કરવામાં આવે છે જે લોકો ખાસ કરીને મોક ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય તેમના માટે મોક ઇન્ટરવ્યૂનું પણ પ્રિપેરેશન કરાવવા છે પછી રીડિંગ રૂમ હોય છે ઓકે રીડિંગ રૂમ છે લાઇબ્રેરી છે ફ્રી ઇન્ટરનેટની સુવિધાઓ તમને ત્યાં મળી જાય છે અને સ્કોલરશીપ તો મળે જ છે ઓકે તો આ બધી સુવિધાઓ તમને સ્પીપામાં મળે છે જો તમે એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરીને જોઈન કરો છો તો ઓકે હવે મિત્રો સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ વિશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્પીપા શું છે સ્પીપાનો બેઝિક તમને પરિચય મળી ગયો હશે રાઈટ હવે આપણે એ પણ જાણવું જરૂરી છે કે સ્પીપાની પ્રવેશ પરીક્ષા પાસ કેવી રીતે કરી શકાય સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ જે છે પ્રવેશ પરીક્ષા છે એમાં કેવી રીતે પદ્ધતિ હોય છે એક્ઝામ પેટર્ન હોય છે એ પણ જરાક સમજાવો તો આવો આપણે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ વિશે પણ જાણી લે કે એની પરીક્ષાની પદ્ધતિ કેવી રીતની હોય છે તો અહીંયા તમે જોઈ શકો કે સ્પીપા પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે સ્પીપા પ્રવેશ પરીક્ષા કેટલા તબક્કામાં બે તબક્કામાં લેવામાં આવશે અહીંયા તમે વાંચી શકો છો કે પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં બે પેપર હોય છે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછા છે પ્રથમ તબક્કામાં બે પેપર હોય છે એમાં બે પેપર હશે એમસીક્યુ એમસીક્યુ પ્રકારના એ પેપર એકમાં જનરલ સ્ટડીઝ હશે એટલે કે સામાન્ય અભ્યાસના સંબંધિત પ્રશ્નો પૂછાશે એમ તો આગળ ડિટેલમાં સિલેબસ તમને બતાવીશ અહીંયા જસ્ટ એમ પરીક્ષાની પદ્ધતિ સમજી લો પછી પેપર વનમાં પેપર વનમાં કુલ સો પ્રશ્ન અને બસો ગુણ રહેશે એટલે કે એક પ્રશ્ન અને બે ગુણ રહેશે એટલે પેપર વન જે જનરલ સ્ટડીઝનું હશે સામાન્ય જ્ઞાન સામાન્ય અભ્યાસ એકનું એમાં સો પ્રશ્ન રહેશે બસો ગુણના એક પ્રશ્નના બે ગુણ પરીક્ષાનો સમય રહેશે અગિયારથી લઈને એક વાગ્યા સુધીનો રહેશે પેપર ટુ પેપર ટુ પણ એક જ દિવસે લેવામાં આવશે એ જ દિવસે પેપર વન હશે એ જ દિવસે પેપર ટુ લેવામાં આવશે પેપર ટુ હશે જનરલ સ્ટડીઝ પેપર ટુ હશે જનરલ સ્ટડીઝ ટુ એપ્ટિટ્યુડનું એટલે કે સામાન્ય અભ્યાસ બેનું રહેશે એપ્ટિટ્યૂડનું એમાંથી કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ આગળ હું તમને જણાવીશ સિલેબસ આખો ડિટેલમાં આગળ ડિસ્કશન કરવાના છે બે હજાર ત્રેવીસના નોટિફિકેશન પ્રમાણે હવે પેપર ટુમાં કુલ પચાસ પ્રશ્નો રહેશે સો ગુણમાં પચાસ પ્રશ્નો રહેશે સો ગુણ અને પરીક્ષાનો સમય રહેશે બે વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીનો રહેશે આ પરીક્ષા પરીક્ષામાં કેન્દ્રો પરથી આપી શકો છો પાંચ કેન્દ્રો પરથી આપી શકો છો જેમ કે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ ઉપરથી તમે આ પરીક્ષા આપી શકો છો પેપર એક અને બે બંને એક જ દિવસે હોય છે બંને પેપરના મેળવેલા ગુણના આધારે તમારું મેરિટ બને છે ઓકે બંને પેપરના આધારે તમારું મેરિટ બને છે એટલે કે પેપર વન અને પેપર ટુ પેપર વન અને પેપર ટુના બંનેના આધારે તમારું મેરિટ બને છે એટલે કેટલા માર્ક્સમાંથી ત્રણસો ગુણમાંથી કેટલા ત્રણસો ગુણમાંથી તમારું ફાઇનલ મેરિટ બને છે આ હતી વાત પ્રથમ તબક્કાની હવે બીજા તબક્કાની વાત કરી લે કે બીજા તબક્કામાં પરીક્ષા કઈ રીતની હોય છે બીજા તબક્કામાં વર્ણાત્મક નિબંધ લેખન હોય છે એક હજાર શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું હોય છે એક જ નિબંધ પૂછાય છે તમને એ હંડ્રેડ ગુણમાં હશે એટલે કે સો ગુણનો એક જ નિબંધ પૂછાય છે ઓકે અને જેમાં તમને સમય મળશે દોઢ કલાક દોઢ કલાક જેટલો તમને સમય મળશે અને કુલ પ્રશ્ન એક નિબંધ લેખન રહેશે અથવા તો પત્ર લેખન હોઈ શકે છે ઓકે એપ્લિકેશન રાઇટિંગ હોઈ શકે છે અથવા લેટર રાઇટિંગ હોઈ શકે છે અથવા તો એસે રાઇટિંગ હોઈ શકે છે ઓકે બીજા તબક્કામાં અને આના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં ગણવામાં નહીં આવે ઓકે એનો વાત ખાસ ધ્યાન રાખજો આ એક ક્વોલિફાઈંગ હશે હવે લાસ્ટ સિલેક્શન ક્રાઇટેરિયા શું છે સિલેક્શન પ્રોસેસ શું છે એ પણ જાણી જો કે મેં તમને જણાવી દીધું કે બંને તબક્કામાં મળીને કુલ ત્રણસો ગુણમાંથી ત્રણસો ગુણના મે આધારે મેરિટ તૈયાર થતું હોય છે તાલીમ કેન્દ્રો પસંદગી પ્રોફરન્સ મુજબ પ્રવેશ મેળવેલો મેળવેલ હોય છે એટલે કે તમારા જે તાલીમ કેન્દ્રો છે એ પ્રોફર જ્યારે ફોર્મ ભરશો ત્યારે પ્રેફરન્સ આપવાનું રહેશે મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે અને ગુજરાતના અન્ય ચાર પ્રાદેશિક કેન્દ્રો છે જેમ કે રાજકોટ વડોદરા સુરત અને મહેસાણા અને મુખ્ય કેન્દ્ર છે અમદાવાદ ઓકે હવે આ જો પોસ્ટ તમે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી વાંચી રહ્યા હોય તો તમને ઇમ્પોર્ટન્ટ લિંક્સમાંથી તમને અહીંયા જરૂરી ઇમ્પોર્ટન્ટ લિંક તમને મળી જશે જેમ કે આ જે સ્પીપાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે સીધું તમારા ફોનમાં બે હજાર ત્રેવીસ ચોવીસનું નોટિફિકેશન ઓફિશિયલી સ્પીપાનું ડાઉનલોડ થશે એના સિવાય સ્પીપા માટે એપ્લાય કરવાની લિંક અત્યારે હાલમાં એક્ટિવ છે ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્રીસ એપ્રિલ અને બીજું ખાસ તમને જણાવી દઉં કે સ્પીપાની ઓફિસિયલ વેબસાઇટની લિંક પણ તમને અહીંયા જોવા મળી છે અને બીજું ખાસ મટિરિયલમાં તમને અહીંયા જોવા મળશે ડાઉનલોડ કરી શકો છો સ્પીપાના પ્રિવિયસ યરના પેપર દસ વર્ષના છેલ્લા પેપર તમે અહીંયાથી ક્લિક હિયર ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો અને બીજું કે સ્પીપાની બુક લિસ્ટ પણ તમને જોવા મળશે અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે એક વિડીયો તમારી સામે ચાલુ થઈ અને ત્યાંથી તમે સ્પીપાની એક્ઝામની તૈયારીની શરૂઆત કરી શકશો કઈ કઈ બુક જરૂરી રહેશે એ e પણ સિલેબસ પ્રમાણે તમે જોઈ શકશો ઓકે તો ગુજરાત સ્ટડીઝ ડોટ પરથી તમે આ મેળવી શકશો અને લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ ત્યાંથી તમે સીધા આ પેજ ઉપર આવી જશો ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ અથવા તો તમે ગૂગલ પર સર્ચ કરીને પણ તમે જીપીએસસી યુપીએસસીના સેક્શનમાંથી જોઈ શકશો આ સંપૂર્ણ પોસ્ટ વાંચી શકશો ઓકે હવે તમને થોડું આ જે નોટિફિકેશન છે સ્પીપાની જે ઓફિશિયલી બે હજાર ત્રેવીસ માટે જે એન્ટ્રન્સ એક્ઝામની નોટિફિકેશન ડિક્લેર કરી છે એના ઉપરથી તમને થોડી માહિતી આપી દો જે પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હતો એ આમાંથી થોડો જે પણ સમજવા જેવો છે એ ખાસ સમજી લેજો કેમ કે આમાં જે વયમર્યાદા જે તમારી ગણવામાં આવશે એક ઓગસ્ટ બે હજાર ચોવીસની સ્થિતિ ગણવામાં આવશે બીજું ખાસ એક વાત યાદ રાખજો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ સત્યાવીસ માર્ચ બે હજાર ત્રેવીસથી ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે એક્ઝામની ડેટ વિશે પણ તમને આગળ જણાવીશ કે આની એક્ઝામ ક્યારે લેવામાં આવશે એ પણ આગળ જોઈશું અહીંયા તમે જોઈ શકો પ્રવેશ પરીક્ષા અહીંયા અગિયાર જૂન અગિયાર જૂન બે હજાર ત્રેવીસ રવિવારના દિવસે એક જ દિવસે બે પેપર લેવાશે મેં આગળ કીધું એ પ્રમાણે કે પેપર વન અને પેપર ટુ સામાન્ય અભ્યાસ ટુ અને સામાન્ય અભ્યાસ એક બંને પેપર એક જ દિવસે લેવાશે અને આ ત્રણસો માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ ગણવામાં આવશે અને પેપર ટુ છે જે તબક્કો બીજો છે સ્ટેજ ટુ એ તમને એસે રાઇટિંગનું રહેશે એ પણ અહીંયા તમે જોઈ શકો દ્વિતીય તબક્કો નિબંધ કસોટી રહેશે જે મેં તમને આગળ સમજાવી દીધું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આગળ સમજાવી દીધી છે ઓકે તો પર તમારે આ જો નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય તો ગુજરાત સ્ટડીઝ ડોટ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો અને અત્યારે હાલ ફોર્મ ભરવાના શરૂ છે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો પણ તમને આગળ બતાવીએ એ પ્રમાણે કે ગુજરાત સ્ટડીઝ ડોટ ઉપર જ અહીંયા તમે જોઈ શકો ગુજરાત સ્ટડીઝ ડોટ ઉપર જ ઇમ્પોર્ટન્ટ લિંકના સેક્શનમાં તમને એપ્લાય કરવા માટેની લિંક પણ મળી જાય છે અહીંયા ક્લિક હિયર ઉપર કરશો એટલે તમને ડાયરેક્ટ એપ્લાય કરવાના સેક્શન ઉપર પહોંચી જશો બીજું મિત્રો મારે તમને જે બતાવવાનું હતું એ અહીંયા તમે જોઈ શકો કે સિલેબસ તમને બતાવવાનો હતો કે સિલેબસ શું રહેશે તમને ખ્યાલ નહીં હોય કે પેપર વન જે છે સામાન્ય અભ્યાસ એક જેનો સિલેબસ અહીંયા મુજબનો રહેશે એમાંથી કયા કયા સબ્જેક્ટ છે એ તમે જોઈ શકો કરન્ટ ઇવેન્ટ એન્ડ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે એટલે કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્નો પૂછાય છે કરન્ટ અફેર તમારે કરવાનું છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર કરવાનું રહેશે ઓકે ગુજરાત લેવલનું નહીં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું કરવાનું છે બીજું હિસ્ટ્રી અને હિસ્ટ્રીમાં પણ તમારે ઇન્ડિયા અને નેશનલ મુમેન્ટ સંબંધી તમારે હિસ્ટ્રી એટલે ઇન્ડિયન હિસ્ટ્રી તમારે તૈયાર કરવાની છે જીઓગ્રાફીની વાત કરું તો જીઓગ્રાફી પર તમારે ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી તમારે તૈયાર કરવાનું છે એમાં ખાસ કરીને ફિઝિકલ સોશિયલ ઇકોનોમિક જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓકે એન્ડ એના સિવાય તમે સંપૂર્ણ ઇન્ડિયન પોલિટી જોઈ શકો ઇન્ડિયન પોલિટી તમારે તૈયાર કરવાનું છે ઇકોનોમિક્સ છે જનરલ ઇશ્યુ છે ઓન એન્વાયરમેન્ટલ ઓકે એન્વાયરમેન્ટ ઉપર જે જનરલ ઇસ્યુ હોય અત્યારે કરંટ સિચ્યુએશન આધારે કરંટ બેઝ ક્વેશ્ચન તમને વધુ જોવા મળશે બીજું જનરલ સાયન્સ પણ તમારે કરવાનું રહેશે આમાંથી તમને બસ્સો પ્રશ્ન પૂછાશે અને સોરી સો પ્રશ્ન પૂછાશે બસ્સો માર્ક્સમાં એટલે કે એક પ્રશ્નના બે માર્ક્સ રહેશે બે કલાક તમને સમય આપવામાં આવશે ત્યાર પછી પેપર ટુ પણ એક જ દિવસે રહેશે પેપર ટુ એ એપ્ટિટ્યૂડનું રહેશે જેમાં તમે જોઈ શકો કોમ્પ્રિન્સિવ છે પછી ઇન્ટરપર્સનલ સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલના સંબંધી પ્રશ્નો પૂછાશે આ પણ તમને જણાવી દીધું એ પ્રમાણે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો રહેશે આમાં પચાસ પ્રશ્નો રહેશે સો ગુણમાં અને જેના માટે દોઢ કલાક તમને સમય આપવામાં આવશે ખાસ કરીને આમાંથી મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો તમને જોવા મળી શકે છે ઓકે બાકી તમારી સ્ક્રીન ઉપર તમે સિલેબસ જોઈ શકો છો આ સિલેબસની પીડીએફ પણ તમે ગુજરાત સ્ટડીઝ ડોટ પરથી ડાઉનલોડ કરી શકશો અને આ સંપૂર્ણ સિલેબસ પ્રમાણે બુક લિસ્ટ જોઈતી હોય તો એના વિડીયોની લિંક પર તમને ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી મળી જશે તો આ હતી કન્ફર્મેશન સ્પીપા ગાઈડન્સ બે હજાર ત્રેવીસ માટેની જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રોને પણ ખાસ કરીને આ વિડીયો શેર કરજો જે લોકો સ્પીપાની તૈયારી કરવા માંગતા હોય તો ઓકે તો મળી નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પૂરતું આટલું જ તમારું જે પણ ડાઉટ હોય એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો તો બસ મિત્રો આજે પૂરતું આટલું જ